लिंबायत खाते नरेन्द्र मोदी की सभा समय कांग्रेस कार्यकरोए विरोध कर्यो हतो। काळा कपड़ा पहेरी वावटा लई हारी मोदी नारा लगावी विरोध करवामां आव्यो हतो। जारे पोलीसे विरोध करता कार्यकरोनी धरपकड़ कर्यानुं जाणवा मळ्युं हतुं। गुरुवारे सवारे सूरत लिंबायत कहती आवेला नीलगिरी मैदान में नरेन्द्र मोदी जाहिर सभा अने रोड शो नुं आयोजन करवामां आव्युं हतुं। देशना वडाप्रधान सूरतनी प्रथम वखत मुलाकात करवाना होवाथी तंत्र द्वारा तड़ामार तैयारी करवामां आवी हती। जारे नरेन्द्र मोदी रोड शो समय पहला शहर कांग्रेस कार्यकरो द्वारा लिंबायत में विरोध करवामां आव्यो हतो। कांग्रेस कार्यकरो काळा कपड़ा पहेरी वावटा साथे लिंबायत विस्तार में उतरी पड़ा हता अने नरेन्द्र मोदी की सभा शुरू थाय ते पहला हाय रे मोदी कांग्रेस द्वारा सूत्रोच्चार करवामां आव्या हता अने विरोध करवामां आव्यो हतो। जारे कांग्रेस कार्यकरो ने विरोध ने पोलिस तंत्र दौड़तुं थयुं हतुं अने विरोध करनारा कांग्रेस कार्यकरो सहित महिला कार्यकरो की धरपकड़ करवामां आवी होवानुं जाणवा मळ्युं हतुं। આજે આપ સૌ જાણો છો કે સુરતમાં વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે, એનું આગમન થઈ ગયું છે, એની તડામાર તૈયારી થઈ રહી છે, આખું શહેર એનું સ્વાગત કરવા માટે અધિકારીઓથી માંડી અને પ્રશાસન તંત્ર કામે લાગી ગયું છે। વડાપ્રધાન કોઈ પણ પાર્ટીમાંથી ચૂંટાયેલા હોય પણ વડાપ્રધાન બન્યા પછી દેશના વડાપ્રધાન હોય, વડાપ્રધાન आपका देश की जनता ना वड़ा प्रधान हो स्वागत होइए, पण आज अहीं जुदी रीते जे स्वागत वड़ा प्रधान नु थाय छे, जे प्रकल्प काम करवा माटे आव्या छे, जे कामो करवाना बाकी छे पण ए काम नु खातमुहूर्त करवा माटे आवे छे, अने जे काम नु खातमुहूर्त करवा आवे जे ते महानगरपालिका नी अंदर आवता होय ए महानगरपालिकाओ એનું સ્વાગત કરવું જોઈએ। પણ આજે જે મહાનગરપાલિકાએ 12 કરોડ રૂપિયાનું એમનો જે ડ્રોન બનાવવા માટેનું અને જે આ ખર્ચ મંજૂર કર્યું છે એ 12 કરોડ રૂપિયાનો આંકડો ભલે નાનો હોય પણ રકમ બહુ મોટી છે, અને એ 12 કરોડ રૂપિયા તમે પત્રકાર અને આપના પ્રેસ માધ્યમથી ઘણીવાર જાણવા મળ્યું છે કે ઉનાળામાં सूरत महानगरपालिका की स्कूल बोर्ड की अंदर કેટલાક વિદ્યાર્થીઓને પાણી મળતું ન હોય, કેટલાક વિદ્યાર્થીઓ ભાંગલી તૂટલી બેન્ચ ઉપર બેસતા હોય અને ચોમાસામાં કેટલીક જગ્યાએ પાણી પડતું હોય, આવી જગ્યા ઉપર એ લોકો બેસતા હોય છે, ત્યારે આ 12 કરોડ રૂપિયા જેવી બાર રકમનો ખર્ચ કરી મહાનગરપાલિકા આ જે એને ખર્ચ આપવા માટે 12 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે એને કોંગ્રેસ વખોડે છે અને એનો વિરોધ કરે છે। એટલા માટે વિરોધ કરે છે કે 12 કરોડ જેવી રકમ એક તો સુરત મહાનગરપાલિકાની અંદર કેટલાય મહાનગરપાલિકામાં અધૂરા પ્રોજેક્ટો પડ્યા છે, બજેટને વાકે પૈસાને વાકે, અને એની અંદર આપણે આ 12 કરોડ રૂપિયા ખર્ચી નથી શકતા અને એક ભવ્ય સ્વાગતમાં એક ખાસ મુહૂર્ત માટે આ 12 કરોડ જેવો ડોમ બનાવવામાં આવે છે। 12 કરોડનો ડોમ તો ઠીક, પણ એની સાથે સાથે 200થી વધારે આખા શહેરની અંદર પ્રાઇવેટ બસો અને 800થી વધારે બીજી સરકારી બસો ભાડા ઉપર કરી એના ભાડાનું ભારણ પણ આ સરકારની તિજોરીમાં નાખવામાં આવે છે। જ્યારથી આ કાર્યક્રમ વડાપ્રધાનનો વિરોધ કરવાની જાહેરાત કરનાર સુરત કોંગ્રેસના પ્રમુખ હસમુખ દેસાઈ, અસલમ સાયકલવાલા, ભૂપેન્દ્ર સોલંકી સહિતનાઓએ પોલીસે નજર કેદ કર્યા હતા। બ્યુરો રિપોર્ટ, હિન્દી ન્યૂઝ, સુરત।